હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદના કાંકરિયા ખાતે રાઈડ તૂટી, 3ના મોત, 29 થયા ઘાયલ. અમદાવાદના કાંકરિયા ખાતે બાલવાટિકા ગેટ નંબર 4 પાસે ડિસ્કવરી રાઈડ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. ખબર મળતાની સાથે જ ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઘાયલોને નજીકની એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એએમસી કલેક્ટર વિજય નેહરા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ રાઈડ તૂટતા 3 લોકોના મોત અને 29 લોકો ઘાયલ થયા હતા. આ બાબતે ઉપસ્થિત લોકોએ રાઈડમાં ઘાયલોને બચાવ કામગીરીમાં લાગ્યા હતા. ઘાયલોની મુલાકાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સઘન તપાસના આદેશ સમગ્ર તંત્રને આપ્યા હતા. આ તમામે તમામ દર્દીઓની સારવારના ખર્ચ એએમસી ઉપાડશે, તેમજ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો પ્રદીપસિંહ જાડેજાએ જણાવેલ. મળેલી માહિતી મુજબ રાઈડના સંચાલકો ઘનશ્યામ પટેલ સહિતની 3ની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ અહીં એ સવાલ બને છે કે જૂની ઘટનાઓથી પણ એએમસી કેમ નથી લેતું કોઈ બોધપાઠ? ઘાયલ અને મોતને ભેટનારના જવાબદાર કોણ? શું આ લાયસન્સ કે તેમના મેન્ટેનન્સથી થતી યોગ્ય તપાસ હવે સાચું છે કે ખોટું? શું એ તો સાચી અને તટસ્થ તપાસ થાય ત્યારે જ બહાર આવશે. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.